સરકારી યોજનાઓ અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય નંબર પંદર પોઈન્ટ બે ધોરણ સાતનો દાખલા નંબર ચાર દાખલા નંબરમાં આપણને તિયર્ક આકૃતિ આપી છે એમાંથી આપણે સોરી આઇસોમેટ્રિક આપી છે એમાંથી આપણે તિયર્ક બનાવવાની છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ બાજુમાં તમે જોઈ શકો છો મેં એક તિયર્ક પેપર લઈ લીધો છે મતલબ કે ચોરસ બોક્સવાળો અને તમારી પાસે ચોરસ ખાનાવાળો પેપર ના હોય તો તમે આલેખ પેપરનો પણ ઉપયોગ કરી શકો હવે આપણે ખાના ગણી લઈએ તો જો અહીંયા પેલું એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના તો આપણે પેલી જે આકૃતિ છે આપણી અહીંયા આપણે આ લખી નાખીએ પેલી આકૃતિ આપણે છ સુધી લઈ જવાની છે તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના ખાસ ગણજો તો જ તમે આકૃતિ બનાવી શકશો ત્યાર પછી જો અહીંયાથી આ એક અને બે ખાના ક્રોસમાં જાય છે તો એક અને બે ખાના આપણે ક્રોસમાં લઈ ગયા સેમ એઝ અ બે ખાના સાઈડમાં ક્રોસમાં જાય છે અને ઉપર એક ચોરસ જેવું બનાવી દઈએ છે તો અહીંયા પણ આપણે બે ખાના ક્રોસમાં લઈ જઈશું ત્યારબાદ ફરીવાર આને આપણે બે ખાના ક્રોસમાં લઈ જઈશું અને અહીંયાથી આપણે બે ખાના ક્રોસમાં લઈ જઈશું તો આપણું ઉપર એક ચોરસ જેવો આપણો આકાર બની ગયો હું તમને કહું છું એ રીતે જ કે આ જે છે એ હું મારા પેન્ટેબની મદદથી બનાવું છું પણ તમારે સ્કેલની મદદથી એકદમ સ્ટ્રેટ લાઇન બનાવવાની છે ત્યાર પછી જુઓ એક બે ત્રણ અને ચાર ખાના અહીંયાથી નીચે ઉતરે છે તો અહીંયાથી એક બે ત્રણ અને ચાર ખાના આપણે નીચે આવશું અહીંયાથી આપણા એક બે ત્રણ અને ચાર ખાના નીચે ઉતરે છે તો અહીંયાથી આપણે એક બે ત્રણ અને ચાર ખાના આપણે નીચે આવશું અને આ બંનેને આ રીતે આપણે સાઈડમાં જોડી દઈશું હવે અહીંયા આપણે ડ્રો કરીએ એક બે ત્રણ અને ચાર ખાના પરંતુ આપણે એને સાઈડમાં ક્રોસ ડ્રો કરવાના છે અથવા તો એનો ડ્રો કરી અને આને પહેલાં કરી લઈએ જો બે ખાના આ રીતે સાઈડમાં જાય છે તો એના જે ત્રાંસા જે બે ખાના છે એ આપણે બનાવી લઈએ કે બે ખાના આપણે એને ત્રાંસા બનાવી લીધા આ જે છે એ જે ભાગ છે એ આપણો અહીંયા જોઈન્ટ થશે અને આ ભાગ આપણો અહીંયા જોઈન્ટ થશે હવે આને બે ખાના આપણે નીચે લઈ લઈએ અને અહીંયાથી પણ તમે જોઈ શકો કે બે ખાના નીચે છે તો એને પણ આપણે લઈ લઈએ અને સાઈડમાં આ રીતે ડ્રો કરી દઈએ આટલું ડ્રો થઈ ગયા પછી આપણે આ જે ચાર ખાના છે એને આપણે ક્રોસમાં જોડી દઈએ તો જો આપણી પહેલી જે આકૃતિ છે એની આપણે કોપી બનાવી લીધી ખાસ યાદ રાખજો તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને ખાના ગણવામાં ભૂલ કરવાની નથી હવે ત્યાર પછી જો અહીંયા આપ આપણે બીજી આકૃતિ જોઈએ તો એક બે ત્રણ અને ચાર ખાના છે તો આપણે અહીંયાથી ચાર ખાના બનાવી લઈએ અહીં આપણે લખી નાખીએ આકૃતિ નંબર આપણો બે અહીંયા આપણે બનાવી દઈએ આ એક બે ત્રણ અને ચાર ખાના સુધી આપણે લઈ લીધું ત્યાર પછી આ જે ચાર ખાનાની લાઇન છે આપણે એ બનાવી લઈએ તો અહીંયાથી આપણે બનાવીએ આ એક બે ત્રણ અને ચાર આ જે ક્રોસ લાઈન આપી છે એ પણ આપણે બનાવી લઈએ તો એ આપણે બનાવશું અહીંયા ચાર ડોટ સુધી આપણે લઈ જવાની છે તો કે એક બે ત્રણ ચાર ફરી અહીંયાથી આપણે ચાર બનાવી લઈએ તો અહીંયાથી આપણે એક બે ત્રણ અને ચાર સુધી અને આ બંનેને આપણે જોડી દઈએ તો આપણો જે ઉપરનો ભાગ છે આટલો ઉપરનો ભાગ એ રેડી થઈ ગયો ત્યાર પછી આપણે ત્રણ ખાના એની એ જ લાઇનમાં નીચે આવવાના છે તો આપણે આ રીતે ત્રણ ખાના બંને બાજુથી બનાવી દઈએ અને એ બંનેને આપણે જોડી દઈએ આપણે અત્યારે આ પાર્ટ એનો જે છે એ બનાવ્યો છે કારણ કે આપણું જે આઈ ઓરિજિનલ આઇસોમેટ્રી ડ્રોઈંગ અને આમાં થોડું આપણને ડિફરન્ટ જોવા મળશે હવે આ જે બે ભાગ છે એને આપણે જોડી દઈએ ત્યારબાદ આપણે શું કરીએ તો કે ચાર ખાના એક બે ત્રણ અને ચાર ખાના અહીંયાથી ચાર ખાના એક બે ત્રણ અને ચાર ખાના અહીંયાથી બનાવીએ અને આ બંનેને જોડી દઈએ અને આ બંનેને જોડી દે તો આપણી જે આકૃતિ નંબર બે છે એ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે વિડીયોને પોઝ કરી ચોથી આકૃતિ પણ તમારી નોંધપોથીમાં ઉતારી લો ખાના ખાસ ગણજો નકર આકૃતિ દોરવામાં ભૂલ થશે ચોથી આકૃતિ તમારી નોંધપોથીમાં ઉતારી લો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો પાંચમો દાખલો જે છે એ ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે ઉપર આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાશે બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં